विद्यार्थी मित्र जोईए स्वाध्याय 6 ना दाखला। स्वाध्याय 6 पहला जी आपने प्रकीर्णना उदाहरण आप्या छे ए पण एक वक्त शांति थी गणजो, कारण के अमुक उदाहरण एमां पण थोड़ा सारा छे, सीधा पूछाय छे। धारो के उदाहरण 43 छे, ए पण पूछायेलु छे। अने बीजी मेथड एनी ए छे पण दाखलानी ए प्रेक्टिस करजो। बधा ज उदाहरण एक वक्त गणी जजो। स्वाध्याय 6 એમાં દાખલા નંબર 1 એમાં પહેલા બે દાખલા આપ્યા છે જે આપણે આગળ જોયેલા છે, પણ આમાં x ને ડેલ્ટા x કયો લેવો હવે મિક્સ દાખલા છે। સ્વાધ્યાય 6 આસન મૂલ્ય શોધો। હવે આપણને આપ્યું છે કોણી આસન મૂલ્ય શોધવાનું 70/81 / 1/4। હવે તમે કેલ્ક્યુલેટર થી ધારો કે જુઓ 70/81 કરો અને એનું ચતુર્થમૂળ શોધો, એ જવાબ આવે। અને થોડુંક આપણે મેથડ થી લાવીએ લગભગ સરખા જે હોય, એટલે આસન ન કીધું છે બોલે લગભગ કિંમત આપણે આની કેટલી મળે એ શોધવાનું છે। પહેલું આપણું સૂત્ર યાદ કરી લઈએ, વિજય કયા ફોર્મમાં છે x સર કે વિચારો x થી 1 ચતુર્થાંશ કા બરોબર। હવે આપણને સૂત્ર છે f x / ડેલ્ટા x ની લગભગ કિંમત fx नक्की करव पड़े। તો અહીં x અને ડેલ્ટા x કયો લેશો એ નક્કી કરો, કયો મૂળ કાઢવાનું છે ચતુર્થ, તો 3 કરી 9 કરી 27 કરી 81, તો 81 નું ચતુર્થમૂળ તો 3 સરળતાથી નીકળશે, પણ 17 નું ચતુર્થમૂળ આપણે મોઢે ના કરી શકીએ, તો 16 નું ચતુર્થમૂળ તો કરી શકીએ ને, 16 એટલે 2^4 ઘાત, એનું ચતુર્થમૂળ 2 નીકળે, એટલે આપણે x તરીકે લઈશું 16/81 અને ડેલ્ટા x તરીકે લઈશું 1/81। એટલે અહીંયા મૂકી શકીએ 16/81 1/81 એટલે 17/81 f 17/81 એટલે 17/81 નું ચતુર્થમૂળ x એટલે 16/81 x એટલે 16/81 ને મૂક્યા ડેલ્ટા x એટલે 1/81 એ પણ અહીંયા મૂકી દીધું। ખાલી હવે આપણે સાદું કરવાનું રહેશે f 17/81 આ સૂત્ર તમારે આસન મૂલ્ય માટે કરવાનું યાદ રાખવાનું, જે મેં કીધું કે આ રીતે તમે યાદ રાખશો તો સરળ પડશે વિકલનની વ્યાખ્યા ઉપરથી લગભગ કિંમત। હવે f 16/81 મારે શોધવું છે, તો x ની જગ્યાએ 16/81 તો અહીંયા પણ x ની જગ્યાએ 16/81 ચતુર્થમૂળ પ્લસ f 16/81 એટલે x ની જગ્યાએ અહીંયા 16/81 મૂકો તો 1/4 x ની જગ્યાએ 16/81 રેશ ટુ માઇનસ 3/4 ઇન્ટુ 1/81। હવે f 17/81 એટલે 17/81 ની 1/4 કા એટલે કે 17/81 નું ચતુર્થમૂળ 16/81 નું ચતુર્થમૂળ એટલે 2^4 / 3/4 એટલે 2/3 4^4 એનું ચતુર્થમૂળ એટલે 2/3 પ્લસ 1/4। હવે અહીંયા આ 2^4 કહેવાય, આ 3^4 કહેવાય, એની માઇનસ 3/4 ઘાત, તો તમે આને આમ લખી શકો 2/3^4 16/81 ને ઇન્ટુ માઇનસ 3/4 ઇન્ટુ 1/81 માટે 17/81 નું ચતુર્થમૂળ એટલે લગભગ કિંમત 2/3 પ્લસ હવે અહીંયા જુઓ 4/4 ઉડ્યા 2/3 - 3 1/4 ઇન્ટુ 2/3 - 3 ઘાત ઇન્ટુ 1/81 તો અહીંયા સાદું રૂપ આપીને આપણે આટલે પહોંચી શકીશું 2/3 આ 2/3 / 2^3 કહેવાય, તો 3/3 એટલે 27, 2/3 એટલે 8,
છે એનું વિકલન 1 નું 0 માઈનસ log x નું 1 upon x તો માઈનસ 1 upon x માઈનસ પછી ઉપર ઉપર m ના m 1 માઈનસ log x m ના m x સ્ક્વેર એટલે કે નીચેના પદનું વિકલન 2x x નું વિકલન 2x એ મૂકી દીધું આ આપશે માઈનસ x આ અહીંયા ગુણી દો 1 * 2x માઈનસ 2x માઈનસ માઈનસ પ્લસ 2x log x upon x ની 4 ઘાત બરોબર હવે આ આપો થશે 2x log x પહેલા પ્લસ વાળું પદ મૂક્યું માઈનસ 3x upon x ની 4 ઘાત હવે અહીંયા હું x કોમન કાઢું x કોમન કાઢ્યો તો આપણી પાસે આ પદ વધે છે બરોબર હવે x બરાબર જે નિર્ણાયક બિંદુ મળ્યું e એ અહીંયા હું મૂકું છું x ની જગ્યાએ e તો e log e રેઝી એટલે 1 2 માઈનસ 3 અપોન e ની 4 ઘાત આ 2 માઈનસ 3 એટલે માઈનસ 1 માઈનસ e અપોન e રેઝી ટુ 4 માઈનસ 1 અપોન e ક્યુબ એટલે આપણી પર ઋણ મળી કેવા તો એનો મતલબ કે x બરાબર e આગળ f ને સ્થાનીય મહત્તમ કિંમત મળે છે x બરાબર e આગળ f ને સ્થાનીય મહત્તમ કિંમત મળે છે અને તે કઈ મળે છે તે પણ આપણે શોધી કાઢીએ અને x ની જગ્યાએ તમે e મૂકો તો log e એટલે 1 અને આ 1 અપોન e આપણે ગણિતમાં જ્યાં આધાર નથી લખ્યો એને આપણે e માનીએ છીએ અને એનો વિકલન કરીએ છીએ અને વિકલન સૂત્ર હંમેશા લોગના e આધાર માટેનું સૂત્ર છે ગમે તે બીજો આધાર હોય તો આધાર પરિવર્તનથી એને e આધારમાં કન્વર્ટ કરવાનો પછી જ વિકલન કરાય હવે આ જોઈએ દાખલા નંબર 3 તો આપણે એ સાબિત કરવું હતું કે વિધેય આ f ને x બરાબર e આગળ મહત્તમ કિંમત મળે છે અને પૂછ્યું નથી કેટલી મળે છે પણ આટલી મળે છે એમસીક્યુમાં તમને આટલું વધારાનું પણ પૂછી શકે અને તમને એક બીજી વસ્તુ યાદ રાખો કે આપણે જે 0 લેતા જો x જ એક જ x મળતો તો કાં તો સ્થાનીય મહત્તમ અથવા તો ન્યૂનતમ એ f બરાબર x માં ઋણ મળે તો સ્થાનીય મહત્તમ ધન મળે તો સ્થાનીય ન્યૂનતમ ગમે તે દાખલો હોય વિધેય તમને બદલી શકશે એ માટે તમારે પ્રેક્ટિસ કરવી બધા વિધેય ગમે તે બદલી શકશે એમસીક્યુમાં મેથડ આ આ રીતે તમે મહત્તમ કે ન્યૂનતમ કિંમત કોઈ પણ વિધેયની શોધી શકો કયા બિંદુએ મળે છે મહત્તમ કે ન્યૂનતમને કેટલી મળે છે એ પણ શોધી શકાય જો સમરૂપતાની વાત હોય તો વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ પણ શોધી શકાય અને ઘણા વિધેય એવા છે કે સ્થાનીય મહત્તમ એ જ વૈશ્વિક મહત્તમ હોય સ્થાનીય ન્યૂનતમ એ જ વૈશ્વિક ન્યૂનતમ પણ હોય એવો આપણે સદે 6.5 માં પહેલો બીજો દાખલો જોયેલો છે હવે જોઈએ દાખલા નંબર 3 ગણમાં ટીચર તમને રકમ સાંકેતિક વાંચવાની આકૃતિ દોરો પછી એમાં આપેલું શું છે શોધવાનું છે એ નક્કી કરો અને એ માટે કયા સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરશો એ આપણે જોવાનું રહેશે પહેલા રકમ વાંચીએ એક સમદ્વિભુજ ત્રિકોણના અચળ આધારનું માપ b છે કેવો ત્રિકોણ આપ્યો છે સમદ્વિભુજ ત્રિકોણ આ દાખલો જોઈને જજો એનું સાદરૂપ જો અલગ એક અમુક પ્રકારની રીતથી કરશો તો જવાબ નીકળશે એટલે આ દાખલો જોજો ત્રીજો જે કોંકો એક સમદ્વિભુજ ત્રિકોણ છે ધારો કે કોઈ સમદ્વિભુજ ત્રિકોણ મેં લીધો તેની બે બાજુ સરખી છે સમદ્વિભુજ એટલે બે બાજુ સરખી ધારો કે આ બે બાજુ x ને x છે હવે એમાં શું કીધું છે એનું અચળ આધારનું માપ b છે b એનો આધાર અચળ આપ્યો છે આધાર બી છે બી અચળ છે કોઈ પણ સંખ્યા અચળ છે એવું માનો અમે તે બી આધાર તરીકે અચળ સંખ્યા છે હવે આગળ એની વાત કરી છે તથા તેની બે સમાન લંબાઈની બાજુઓના માપ 3 સેમી પ્રતિ સેકન્ડના દરે ઘટી રહ્યા છે હવે અહીંયા તેમની બાજુની લંબાઈના દર બાજુ કઈ લીધી છે બે બાજુઓ બે બાજુઓ કીધી બાજુ મેં કઈ લીધી છે અહીંયા x m ની ઘટવાનો દર એટલે dx upon dt માઇનસ 3 સેમી પ્રતિ સેકન્ડ આપેલું છે આ આપેલું છે
પ્રશ્ન શું એ સમજી લઈએ. જ્યારે આ ત્રિકોણની બે સમાન બાજુઓના માપ, આ બે સમાન બાજુ કહેવાય x ને x, સમાન બાજુઓના માપ આધારના માપ જેટલા થાય, આધારનું માપ એટલે b, b જેટલા થાય તો ત્યારે તે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટે. પ્રશ્ન શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટે. પહેલા તો આપણને એવી સૂચ પડવી જોઈએ કે સમદ્વિભુજ ત્રિકોણ છે, આધાર આપ્યો છે બી. હવે એમાંથી એમ કીધું છે કે દરેક જે બે બાજુ છે એ બાજુની લંબાઈનો ઘટવાનો દર આપ્યો છે -3 સેમી પ્રતિ સેકન્ડ. આ બે ત્રિકોણની બે બાજુઓના માપ આધારના માપ જેટલા થાય, એટલે આ જે બે બાજુઓ છે x એના માપ આધારના માપ જેટલા થાય ત્યારે તે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટે છે, એવો આપણને પ્રશ્ન અહીંયા કર્યો છે. પહેલા તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર અહીંયા ક્યાંથી લાવશો એ મોટો પ્રશ્ન. હવે આવું ત્રિકોણ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર કઈ રીતે લાવવું? ધારો કે અહીંયાથી હું કાટકોણી ત્રિકોણ લંબ દ્વિભાજક દોરું છું. આ ધારો કે b/2 ના b/2 થયા, તો આ એક કાટકોણ ત્રિકોણ થયો, આ પણ એક કાટકોણ ત્રિકોણ થયો. પાયથાગોરસથી હું આ ભેદની લંબાઈ શોધી શકું, બરોબર? આ ભેદ ધારો કે હું આ a b c કહું અને આ ભેદ am કહું, તો am બરાબર પાયથાગોરસથી am સ્ક્વેર બરાબર am સ્ક્વેર વત્તા mc સ્ક્વેર બરાબર ac સ્ક્વેર. તો am સ્ક્વેર બરાબર ac સ્ક્વેર માઇનસ mc સ્ક્વેર. ac સ્ક્વેર એટલે x સ્ક્વેર ને mc સ્ક્વેર એટલે b/2 નો સ્ક્વેર, એટલે b સ્ક્વેર / 4. આ મારું am સ્ક્વેર, એટલે am એટલે કે ભેદની લંબાઈ મળી રૂટમાં x સ્ક્વેર માઇનસ b સ્ક્વેર / 4. આ મારો ભેદ થયો. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 π/2, એટલે જેને આધાર બી કીધો છે, આધાર એટલે પાયો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ a બરાબર 1/2 π એટલે bc ઇન્ટુ વેધ એટલે am. bc આપણો આધાર છે અને am એનો વેધ છે, તો 1/2. bc એટલે b માપ છે, am એટલે મળ્યું રૂટમાં x સ્ક્વેર માઇનસ b સ્ક્વેર / 4. આ આપણા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મળે. આપણને પૂછ્યું છે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટે છે, એટલે આપણને dA/dt પૂછ્યું છે. વાસ્તવમાં dA/dt પૂછ્યું છે. હવે આપણે આ a જે છે b તો અચળ છે, x ચલમાં વિધેય બન્યું, તો હું અહીંયાથી ખાલી dA/dt શોધી કાઢું. ઘટવાનો દર પૂછ્યો છે તો dA/dt શોધો રહ્યો. 1/2 અચળ, આને રૂટ એક્સ વિચારો, રૂટ એક્સ, તો એનું વિકલન 1/2 રૂટ એક્સ, અને અંદરના એક્સ તરીકે જે પદ છે એનું વિકલન એક્સ સ્ક્વેર નું 2x, બી સ્ક્વેર / 4 નું 0. તો અહીંયા જુઓ આ 2 ઉડ્યા એટલે શું રહ્યું? dx/2 ઇન્ટુ રૂટમાં એક્સ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર / 4. આ આપણો dA/dt થશે, બરોબર? dA/dt આપણને મળશે bx/2 ઇન્ટુ આટલું પદ વધશે, બરોબર? આ આપણો થશે. આની જો હું સાદરૂપ આપું તો આ ચાર લસા લઉં તો આપણે એક થોડું અહીંયા વિચારી શકીએ bx/2. આ ચાર લસા લો તો 4x² / 2x² / 4×2 a2 ઉડશે, a2 અહીંયા ઉડી જશે, એટલે આ પદ રહેશે dx/√ 4x² / 2x² આટલું આપણી પાસે વધે છે, બરોબર? અને આ તમે x t ના સાપેક્ષ વિકલન કરો છો તો 2x ઇન્ટુ dx/dt પણ આપણે લખવા પડે. અહીંયા તમે x ના સાપેક્ષ નથી કરતા, એટલે અહીંયા આ વસ્તુ પણ આપણે લખવી પડે. રૂટ એક્સ ઇન્ટુ રૂટ એક્સ 1/2 √x, આ
अंदर का पद नो विकलन 2x અને x નું વિકલન dx/dt હવે તમે dx/dt આપેલા છે -3 એ અહીંયા આપણે મૂકી દઈએ એટલે da/dt इक्वल टू अहीं dx by dt तरीके माइनस त्रण मूकीए माइनस त्रण dx अपॉन रूट में 4x स्क्वेर माइनस b स्क्वेर आ आपने मळशे हवे अहीं आपने da/dt आटला मळे छे पण आगळ एवुं कीधुं छे बे समान बाजुओना माप आधारना माप जेटला थाय एटले बाजू एटले के x x એ b જેટલી થાય ત્યારે એના ક્ષેત્રફળ ઘટવાનો દર પૂછી રહ્યો છે એટલે પહેલા આપણે da પણ dt તો શોધ્યો પણ આપણને પૂછ્યું છે કે x બરાબર જ્યારે આનો b હોય ત્યારે da/dt કેટલા તો આપણે આની કિંમત શોધીએ x બરાબર b પ્રશ્ન આપો એટલો જ છે કે આ જે બાજુઓ છે એ આધારના માપ જેટલી હોય ત્યારે આપણને da/dt क्षेत्रफळ કેટલી ઝડપથી ઘટે છે માઈનસ √3b જેટલી ઝડપથી ઘટે છે પણ એટલો પ્રશ્ન તો કે x બરાબર b હોય ત્યારે એનો ઘટવાનો દર છે નો આ દાખલો આપણે આ રીતે કરી શકીએ આગળના દાખલાની આપણે પછી વાત કરીએ